પંચમહાલ જિલ્લાના શહેરાનગરના આકેડિયા ગામના વચ્છેસર તળાવ પાસેથી રહેણાંક મકાનમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું, જે મામલે આજે હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે જે કતલખાનું શરૂ કરવામાં આવે તેને બંધ કરવામાં આવે અને ગૌમાંસની જે કતલખાનું શરૂ થયું જેને લઈને શહેરાના લોકોની લાગણી દુભાઈ છે, જેને લઈને ધારાસભ્ય કચેરીથી લઈને પ્રાંત કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ શહેરાનગરના આકેડિયા ગામના વચ્છેસર તળાવ નજીક આવેલા રહેણાંક મકાનમાંથી ગૌમાંસ મળી આવવાના મામલે આજે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને હિન્દુ સંગઠન દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 11/7/2022ના રોજ શહેરાનગરમાંથી ગૌમાંસની કતલખાનું જે ઝડપાયેલ છે એ કતલખાનું વચ્છેસર તળાવની પાછળ ચાલતું હતું અને એ બાબતે મોટા પાયે ગાયોની હત્યા કરી અને હિન્દુ સમાજની જે લાગણી દુભાયેલ છે અને મોટા પાયે ગાયોને કતલેઆમ કરી અને બે નંબરી કતલખાનું ચાલતું હતું એના વિરોધમાં તમામ હિન્દુ સમાજ, શહેરા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, ડેલિગેટો તમામ ભેગા મળીને આજે નાયબ કલેક્ટરશ્રી પ્રાંત શહેરાને આવેદનપત્ર આપેલ છે અને આમાં જે આરોપીઓ ઝડપાયેલ છે અને આરોપીઓના નામ ખુલ્યા છે એમને કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમની વિરુદ્ધ તેમને સજા કડકમાં કડક થાય તેવી અમારી માગણી અને લાગણી છે. તમારું નામ? ચૌહાણ રણવીરસિંહ, ધારાસભ્ય શ્રી શહેરાના પી. છોટુભાઈ.